सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा सकल सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि नारायणमुनि वर्णिवेशर्मणिदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી સ્વામિનારાયણ સદગુરુ ભવાનંદ સ્વામી શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર ગ્રંથની અંદર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રામસરણજીના સંવાદથી ભગવાન શ્રીહરિના ચરિત્રોની કથા લખે છે આ ગ્રંથ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે એટલે સ્વામી ઉપસંહાર આખા ગ્રંથનો સાર જે કોઈ લીલાઓ મહારાજે કરી છે અને ટૂંકની અંદર ફરીથી આખો ગ્રંથ રિવાઈઝ કરાવે છે કોર્સ મોટો હોય એને ટૂંકની અંદર કહીને પાછું બધું રિવિઝન થઈ જાય તો યાદ રહે એટલે સ્વામી બધું રિપીટેશન કરાવે છે ગામ કેરા કોટે મહારાજે લીલાઓ કરી છે સુખ સાજે સદાબાના દરબાર માય સદાવ્રત બાંધ્યું વળી ત્યાંય કચ્છમાં પહોંચ્યા છે મહારાજ કેરકોટ ગામની અંદર સદાબા છે સદાબાને ઘેર શ્રીજી મહારાજે સદાવ્રત બાંધ્યું શ્રીજી મહારાજનો દયાળુ સ્વભાવ હતો દુખ્યો દેખી ન ખમાય દયા આની રે અતિ આકડા થાય ધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે ભગવાન શ્રીહરી પાસે એવો ગરીબ આવે ભગવાન શ્રીહરી કોઈને જોવે કે આને અન્ન વસ્ત્રનું દુઃખ છે આને દીકરી પરનાવવાનું દુઃખ છે તો મહારાજ એને બધું આપી દેતા આ સદાવ્રતો પણ મહારાજે આવા બનાવ્યા રામાનંદ સ્વામી વખતથી ચાલતા અને શ્રીજી મહારાજે પણ ચલાવ્યા એની પાછળનું કારણ એ છે કે સદાવ્રતના બાને કોઈ જીવાતમાં આવે અને જો સંતોના યોગમાં આવી જાય મહારાજના યોગમાં આવી જાય તો એનું આત્યંતિક કલ્યાણ થાય શ્રીજી મહારાજને તો બે ભૂખ ભાંગવી છે આ લોકની ભૂખે ભાંગવી છે અને અક્ષરધામની ભૂખે ભાંગવી છે જીવને અક્ષરમની ભૂખ લાગતી નથી એટલે ભગવાન આવા ઉપકરણો દ્વારા એની ભૂખને જગાડે આજે વડોદરાની અંદર આપણા નામે સદાવ્રત ચાલે છે તો જે લોકો રોજ ટેમ્પો જાય ટેમ્પાની ઉપર બેનર મારેલું હોય પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી નંદ કિશોરદાસજી સ્વામીની સ્મૃતિમાં અખંડ સદાવ્રત અને ત્યાં મહારાજનું પિક્ચર દાદા ગુરુજી નું હોય મૂર્તિ મહારાજની મૂર્તિ હોય બેનર ઉપર ત્યાં જમવાળા એમ થાય કે જમાડે છે કોણ ભગવાન સ્વામિનારાયણ કોની સ્મૃતિમાં જમીએ છે તો આવા મોટા સાધુ એના દર્શન કર્યા હોય બેનર ઉપર એટલે જમતા જમતા રોજ એને યાદ રહે એકલું ખાલી આપણે વડોદરામાં સદાવરત ચાલે છે એમાં ફક્ત ગરીબોના પેટ નથી ભરાતા પેટ તો ભરાય જ છે પણ સતત એને એવી સ્મૃતિ રહે અને ભૂખ્યો હોય ને એને કોઈ હોય યાદ રહે પાછું દીધું હોય એટલું નહીં ભૂખ્યો થાય ત્યારે એને ખબર છે કે આ ટેમ્પો આ જગ્યાએ આવીને ઊભો રહેવાનો છે હવે ફિક્સ ગ્રાહક થઈ ગયા જેવી રીતે દુકાનના ગ્રાહક હોય એવી રીતે જમવાવાળા ગરીબો એવા ફિક્સ થઈ ગયા છે રોજના ક આ જગ્યાએ ટેમ્પો ઊભો રાખો એટલે આટલા પચીસ ત્રીસ ચાલીસ પચાસ હો બસો એ આવી જ જાય એના એની ડીસો ડીસો લીધા વિના કારણ કે ડીસો એ આપણે જ આપવાની ડીસો એ આપડી કેટલાક હોય રોજના એ થાળી લઈને આવે બાકી ડીસો એ આપડી જમવાનું આપણું અને પાણી આપવાના પાઉસ પણ આપણા અને એ જમી રહે પછી એ ગાર્બેજ ઉઠાવવાની જવાબદારી પણ આપણી શું ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના સાચા સત્પુરુષો કાર્ય કરતા હોય છે ગરીબની એ પણ ઉઠાવી લેવાની ગાર્બેજ કરી દેવાની બોલો ગરીબને શેઠ બનાવી દે આવી ભગવાન સ્વામી શેઠ કેવા હોય એને કઈ ડીશ ઉઠાવવાની હોય મૂકવાની હોય એને ડીશ આપે કોક અને એની ડીશ પણ કોઈક ઉઠાવે ભગવાન સ્વામી રોડ પર સૂતા લોકોને શેઠિયા કરી દીધા ગુરુજીની દયા એ રોડ ઉપર સૂતા લોકોને શેઠિયા કરી દીધા આવીને ઉભું રહેવાનું ડીશમાં આપે જમી લેવાનું ડીશ પાછી લઈ લે પાણીના પાઉચ આપે પણ આ બધા પાછળનું કારણ એ છે કે આ લોકની તો એની ભૂખ ભાંગવાની જ છે આ લોકની ગરીબી તો એને છે એટલે એને દૂર કરવાની છે પણ મહત્વનું એ છે કે એને ભગવાન સ્વામિનારાયણનો ગુણ આવી જાય કે ઓહો સ્વામિણ ભગવાન કેવા એના સાધુઓ કેવાય એના હરિભક્તો કેવા એમ જો આવી જાય તો એના જીવનું સારું થાય એટલે મારા જ આવા સદાવ્રતો બંધાવતા નારાયણ ધરા માં પાવન જલ ક્રીડા કરી છે જીવન તેમાં કુંડ સજીવન સારા વાર નાયા છે પ્યારા નારાયણ ધરો છે ત્યાં એમાં મહારાજ અનેક અનેક વખત મહારાજ એમાં સ્નાન છે વળી બળદિયા ગામે હરી ગંગા કુંડે નાયા હે તે કરી બાઈ બાઈ જમાડ્યા સુમને ગામ આખા ભારતનું સૌથી રિચેસ્ટ વિલેજ આખા ભારતમાં સૌથી રિચેસ્ટ વિલેજ એટલે બળદિયા ભારતના કોઈ ગામડાની બેંકમાં જેટલા રૂપિયા નથી એટલા રૂપિયા બળદિયામાં છે ત્યાં આગળ અનાદિમુક્ત બાપા શ્રી બહુ મોટા થયા ગામની અંદર પાંચ કે છ તો મંદિર છે અને બધા મંદિરો ભરેલા પાછા કચ્છની અંદર એ બહુ જબરજસ્ત આશ્ચર્યની વાત છે કે કચ્છના મંદિરો ભરેલા જ રહે હા ટાઈમ ફિક્સ એનો કે આ ટાઈમથી આ ટાઈમ પછીના ટાઈમમાં કોઈ જોવા ના મળે પણ એ જે ટાઈમ છે એ ટાઈમે ફિક્સ આવે જ બળદિયા ગામ ઉપર ભગવાનની એટલી બધી કૃપા છે કે બળદિયા ગામના બધા જ જ છે છે ગરીબ કોઈ નહીં એ ગામની અંદર અંદર વિદેશોની જ્યાં જ્યાં થયા ત્યાં મોટી મોટી સંપ્રદાયમાં મોટી મોટી સેવાઓ કચ્છના હરિભક્તોની એમાં બળદિયાના હરિભક્તો બહુ સુખિયા છે આખો તમે લંડન જાઓ એટલે બધા કચ્છી જ છે બધા મંદિરો અને કચ્છના જ ભક્તો છે પણ એટલી સરસ વ્યવસ્થા કે સવારમાં નવ વાગે આરતી થાય મંદિર સવારમાં પાંચ વાગે ખુલી જાય પાંચ વાગે તો પ્રદક્ષિણાઓ લંડનમાં ચાલુ થઈ ગયું હોય હરિભગતની સવારના પાંચ વાગે પૂજારીને બે અઢી વાગે જાગવું પડે અને પાંચ વાગ્યાથી મંદિર ખુલી ગયું હોય પાંચ વાગ્યાથી પ્રદક્ષિણા કરી કરીને જેને સવાર જોબોએ જવાનું હોય પણ નિયમ કેવો કે સવારમાં જોબ સાત વાગે જવાનું છે પહોંચવાનું પણ પાંચ વાગે મંદિર આવીને દર્શન કરીને પછી જોબે જવાનું આરતી નવ વાગે રાખે એ લોકો એટલા માટે કે જા જ્યાં લોકો જોબો એને કામે જતા નવ વાગે આરતી કરી પછી નીકળે ઘણા લોકોને દસ વાગે જવાનું હોય તો આરતી પછી કથા સાંભળીને નીકળે એમાં આરતી પહેલાં કથા થાય અને આરતી પછી પણ કથા થાય જે પહેલાંની પરંપરાની રીતો જે આપણી હતી ને એ રીત આરતી પહેલા કથા કરવાની અડધો કલાક પછી આરતી થાય આરતી પછી ફરી અડધો પોણો કલાક કથા કરવાની અને નિત્ય વચનામૃત ને શિક્ષાપત્રીની કથા હોય જ હવારમાં આરતી પછી રોજ વચનામૃત ને શિક્ષાપત્રીની કથા ફિક્સ જ કોઈ પણ જગ્યાએ જાઓ તમે ફ્રેન્ચાઇઝ જેવું છે કચ્છના મંદિરમાં ગમે તે મંદિરમાં જાઓ એટલે વચનામૃત ને શિક્ષાપત્રીની કથા એ ખરખું પછી એ દસ સાડા દસ સુધી થાય અગિયાર વાગે એટલે ભગવાન પોડી જાય મંદિર બંધ કોઈ ના મળે ને તમને પૂજારી સિવાય એ અગિયાર થી હાડા ત્રણ સુધી બંધ હોય સાડા ત્રણ ચાર થાય એટલે ભાભલાઓ ચાલુ થઈ જાય કે પછી સાડા પાંચ પોણા છ પાછી ફરી કથા થાય સાડા છ સુધી કથા થઈને આરતી થાય અરે છ વાગે આરતી થતી હોય તો હવા પાંચે કથા શરૂ થાય પોણા છ એ આરતી થાય છ વાગે આરતી આરતી પતે ફરી આરતી કરીને કથા અડધો કલાક અડધો કલાક કથા કરીને ચેષ્ટા બોલે સાત સવા સાત થયા ભગવાન પોઢી ગયા પોઢે પ્રભુ સકલ મુનિ કે આમ દરવાજા બંધ મંદિરના કોઈ હોય નહીં આ લંડન ની અંદર આવું છે પણ એ જે એની રીત એ પ્રમાણે જે એને હાજે છ થી છ વાગે આરતી રાખીએ તો આખું મંદિર ભરચક જ હોય હવા માં નવ વાગે આરતી હોય તો મંદિર આખું ભરચક હોય લગભગ સાતસો આઠસો નવસો માણસ હોય રેગ્યુલર એ મંદિરની કેપેસિટી બે હજારની શનિ રવિ તો આખું મંદિર ફૂલ હોય પણ રોજનું નવસો આઠસો નવસો માણસ તો રોજ હોય દર્શન કરવા તો બધા જ આવી જાવ ને હજાર પંદરસો પણ છૂટા પડી જાય પણ આરતી વખતે એટલા હોય અને હાર ભગવાનના મંદિરમાં એટલા બધા બને એટલા બધા બનાવેલા આવે બધા હાર કે એક એક વ્યક્તિને સભામાં હાર પહેરાયેલો હોય આખી સભા હારવાળી હોય દરેકના ફૂલનો ઓરિજનલ હાર મોતી માણે દિવસ ખાલી હાથે જવાનું રસોડું છે અને પ્રસાદ એવો દેવાનો એની પ્રથા જ એવી છે એની ભક્તિ એવી છે સમર્પણ એવું છે એના કારણે ભગવાન એને દેપન છે એ બળદિયા ગામની અંદર ગંગા મહારાજ મહારાજ પછી ત્યાં આમ તો ત્રીસ દિવસ એક મહિનો રહ્યા બે પક્ષ રહ્યા પ્રાણ પતિ એટલે વધ અને સુદ બંને પક્ષમાં મહારાજ ત્યાં જ રહ્યા તીયા પપૈયા જમ્યા છે અતિ કનબી મૂળ જી જેનો નામ તે મને ઘેર રહ્યા છે શ્યામ મારા ત્યાં પપ્પાયા બહુ જમ્યા હારા થતા હશે પપ્પાયા એટલે મહારાજ પપ્પાએ જમ્યા મૂળજી કરીને કનબી હતા એને ઘેર રહ્યા સારું ગામ છે મેઘપુર તેમાં ગયા છે હરી જરૂર સમાધિઓ કરાવી છે સારી ગણું રહ્યા છે દેવ મુરારી મેઘપુરમાં મહારાજ રહ્યા ત્યાં સમાધિઓ કરાવી બધા ગામ સરલી માં ધર્મ દુલારો સરિતામાં નાયા બહુ પ્યારો કેવળાની તે કડીઓ લીધી સર્વે સંતને આપી દીધી એવી રીતની લીલા કરીને રામપુર ગયા છે ફરીને ત્રણ માં મહારાજે સમાધિ કરાવી ત્યાંથી સરલી ગયા ત્યાં કેવડાની કડીઓ બધાઈને સંતોને આપી ત્યાંની સરિતા નદીમાં મહારાજ નાયા પછી રામપુર ગયા રામપુરમાં ત્રણ મહિના સુધી મહારાજ રહ્યા ને ઘેર ઘેર બધાઈને ઘેર થાળ જમ્યા રહે છે સમાધિ કરાવે સુખ ધામ સર્વે જાગીને તે વાત કહે રામ પરથી વેકરા ગયા ત્યાં સમાધિ કરાવતા ને બે બે મહિના સુધી સમાધિમાં રાખતા પાછા બધા જાગીને જે જે સમાધિમાં જોયું હોય એની વાતો કરતા કે અમે તો સમાધિમાં આવું અનુભવ્યું સમાધિમાં અમે તો આવું જોયું આવી વાતો જ્યારે લોકો કરતા ત્યારે સાંભળવાવાળા લોકોને પણ આશ્ચર્ય લાગતું ને સમાધિ જેને થતી એને પણ આશ્ચર્ય લાગતું કે અમારા જેવા સામાન્ય જીવો આવા આવા કૈલાસ વૈકુંઠ સ્વેદી બદ્રિકાશ્રમ આ બધા ધામોમાં કેવી રીતે અમે જઈ શકીએ છીએ અમે કેવી રીતે આ બધું જોઈ શકીએ છીએ અને પછી એ વિચારતા કે આ તો ભગવાન હરિની કેવળ કૃપા છે ગજોડને ને પૂનડી છે ગામ બહુવાર ગયા ઘન શ્યામ ગામ દોણ માં શ્રી હરિ આવી હોળીકાનો ઉત્સવ ભજાવી ગંગાજી ને કાંઠે પોતે આવી ઘની સપ્તાહો તિયા કરાવી બ્રહ્મ યજ્ઞ કરાવ્યો છે ભારી રાખો અંતર માહિતી ધારી વેકરા ગામમાં ગંગાજીના કાંઠે મહારાજે કથાઓ બહુ કરાવી છે ત્યાંથી ગજોળ અને પૂનડી ગામ ગયા ત્યાંથી દોણ ગામમાં ગયા હોળીકા હોળીનો ઉત્સવ ત્યાં કરાવ્યો પછી ધનોઈની અંદર ધરો સારો હતો ગામ ધનોઈ હતું ને આગળ નાવાનું બહુ સારું હતું ત્યાં મહારાજ અઢી માસ સુધી રહ્યા સૌજી સુથારને ઘેર અને ધનોઈની અંદર મહારાજ ત્યાં નિત્ય સ્નાન કરતા ગામ સાંધડામાં જમ્યા સર્વે જન તન મન ગમ્યા સુથાર જીવન તેને ગેર પાંચ દિન રહ્યા સુખ ભેર સાંધડા ગામ એની અંદર મહારાજ રહ્યા જીવન સુથાર ને ગેર પાંચ દિવસ સુધી રહ્યા પછી ત્યાંથી દુફાઈ ગામમાં ગયા દુફાઈ માતે ધૂન મચાવી કર્યા સેવક નિમ ધરાવી બંદરા માતે બંધ છોડાવ્યા કાળ કર્મ ના બંધ તોડાવ્યા દુફે ગામ જેના અચ્યુતદાસજી સ્વામી થયા સ્વરૂપાનંદ સ્વામી આદિક સંતો ચાલ્યા જતા તા અને હામે એક છોકરો મળ્યો ભૂખ્યા હતા સંતો સંતોએ કીધું કે દીકરા કાંઈ છે જમવાનું એના હાથમાં ગૌનો પોક હતો એ દુફે ગામના છોકરાએ સંતોને ગૌનો પોક જમાડ્યો

સ્વામી અંદર બહુ મોટા સાધુ થયા બહુ મોટા સાધુ અચ્યુદાજી સ્વામી સભા મંડપમાં ના બેઠા હોય મેળા ઉપર બેઠા હોય તો એ સભા મંડપમાં શું વાતો થાય છે આખી આખી કહી દેતા એવા સમર્થ હતા જે અચ્યુતદાસજી સ્વામી વાડીએ જતા ત્યાં બળદ હતો એ બળદને રોજ સ્વામી માથે હાથ મૂકતા સ્વામી જ્યારે ધામમાં ગયા ને બળદને જોયું કે સ્વામી અત્યારે વિમાનમાં બેહાડીને સ્વામીનો પાર્થિવ દેહ લઈ જાય છે ત્યારે બળદ રોવા માંડ્યો અને એ બળદે તે દિવસથી ખાવાનું અને પાણી પીવાનું છોડી દીધું અને એ બળદનો અંધકાળ આવ્યો ત્યારે અચ્યુતદાજી સ્વામી એને લેવા માટે આવ્યા આ સત્સંગના ઇતિહાસો તો કેવા દિવ્ય છે બળદને લેવા માટે એક બળદને જો સાધુમાં હેત થઈ જાય તો બળદને લેવા માટે સાધુ આવે બોલો અને જેને મનુષ્ય થઈને ભગવાનના હાચા સાધુ હેત ના થાય બળદ છે બળદ ધામમાં જાય અને બે પગ વાળો બળદ થાય બસ આટલું આશ્ચર્ય મળેલા હોય 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 વાતો સાંભળતો ભાષા ભાષા સમજતો તોય તોય રખડી જાય નથી તરી જાય પૂછડાવાળા બળદોના કલ્યાણ થાય ને પૂછડા વિના માણસોના કલ્યાણ બગડે ત્યારે આશ્ચર્ય લાગે ભરતજીના આખ્યાન ચમત્કારી નથી આજ તો કેટલાયના આખ્યાન ચમત્કારી છે આ સત્સંગમાં બોલો એ ધૂફે ગામથી મહારાજ બંદરા ગામ ગયા ત્યાંના લોકોના કાળ કર્મના માયાના બંધન છોડાવ્યા ત્યાંથી મહારાજ માંડવી ગામ ગયા ત્યાં શિવબાઈ કરીને એક હરિભગત છે મહારાજ એને દિવ્ય સ્વરૂપે દર્શન દીધા અને મહારાજે કીધું તમારે ત્યાં એક પુત્ર થશે માંડવી ગામના શિવબાઈ અક્ષરધામના મોટા મુક્ત તમારે ઘેર આવશે કહે શ્રી મુખે શ્રી અવિનાશ પુત્ર થાશે તમારે પ્રકાશ અક્ષરધામના મોટા મુક્ત સેવા કરજો પ્રેમે આ સક્ત તમારે ત્યાં પુત્રનો જન્મ થશે અક્ષરધામના મુક્ત આવવાના દયાળુએ આપ્યું વરદાન પછી પુત્ર થયા ભાગ્યવાન ડોસા ભાઈ છે નામ અનુપ આવ્યા અનાદિ મુક્ત સ્વરૂપ અનાદિ મુક્ત આવ્યા લો પણ આ લોક માં આવે ત્યારે મનુષ્ય જેવા હોય ઓળખાય નહીં એટલે લખ્યું સત્સંગ મે જે અનાદિ મુક્ત એ બધા અનાદિ મુક્ત છે સ્વભાવ ભૂલ ગયે અબ સબહી છે અનાદિ મુક્ત પણ ભાવ ભૂલાડી દીધો છે કારણ કે ભાવ જો એનો એ રે તો અહીંથી કોકને ઊંધો પાડી દે તાકાત હોય ખબર પડે કે હું તો મુક્ત છું ને કોકને સાપ દઉં બળી જાય એવો છે કોક જો દ્રો કરે કે જા તારું થાય જે સ્વામિનારાયણ કેટલાના કલ્યાણ બગડી જાય કેટલા એનું આ લોકનું બગડી જાય એટલે ભગવાન બધું ઢાંકી દીધું મોકલે ખરા પણ ઢાંકીને મોકલે એ ખુલે ક્યારે પાછો જાય ત્યારે ખોલે ત્યાં સુધી તાળું બંધ ને કાંઠે તે હસ્થળ છત્રી બંધાવી છે ત્યાં સ્થળે સર્વે તીરથનું છે તે દામ ગાનુ નાયા છે સુંદર શ્યામ પ્રેમયુક્ત કરે દર્શન નર નારીઓ થાશે પાવન આ માંડવી ગામની અંદર જ્યાં મહારાજે વરદાન દીધું એ તળાવને કાંઠે એક છત્રી બંધાવેલી છે ત્યાં ચરનારબિંદ પધરાવેલા છે એ ચરનારબિંદમાં અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા છે આ તીરથ જે છે એ તીરથની અંદર ભગવાન ઘણીક વખતના આવ્યા છે જે કોઈ નરનારી ત્યાં દર્શન માટે જશે એના આત્માનું સારું થશે પાવન થશે ત્યાં આગળ એક રત્નાકર સારો છે મીઠી કુઈએ નાયા છે પ્યારો તેનું જલ પોતે પી મીઠું કર્યું શ્રી હરિએ અંતરમાં ધર્યું ત્યાં આગળ એક મીઠી કુઈ છે એ મીઠી કુઈનું પાણી શ્રીજી મહારાજે ખારું હતું એનું મીઠું કરેલું એટલે એનું નામ મીઠી કુઈ પડ્યું વળી તળાવ ને કાંઠે સાર ગની લીલા કરી તે હવાર ખયા ખત્રી આદિ ગણા જન્ને ચમા ચમત્કાર દેખાડ્યા જીવને નિરાકારવાદી સંપૂર્ણ એવો ખયો ખત્રી જેની સામે કોઈ ઊભો ના રહે એવો જબરજસ્ત પ્રતિભાવાળો એવો જબરજસ્ત બુદ્ધિવાળો એ ખયા ખત્રીને શ્રીજી મહારાજે ત્યાં નિશ્ચય કરાવ્યો છે એની માએ કીધું ખયા ઉપર બેઠો એ જ ભગવાન છે એ ખયા ખત્રીને એને જે જે પ્રશ્નો પૂછે એના જવાબ આપ્યા અને શ્રીજી મહારાજે એને પોતાનું સ્વરૂપની ઓળખાણ કરાવી સમાધિ કરાવી એ માંડવી ગામનો ખયો ખત્રી દેખીને ભાવ રવા ગામ ત્યાં રસ રોટલી જમ્યા મહારાજ કેરીની સિઝન ચાલે છે અત્યારે કચ્છી કેસર ચાલે છે અહીં નથી આવતી પણ દેશની અંદર આવે કચ્છની અંદર હમણાં સંતો ત્યાં શિબિર કરવા ગયા હતા ત્યાં આગળ કચ્છમાં આપણા પરિવારો છે એ કચ્છી કેસરના આંબાઓ કરે અને ત્યાં સંતોને રસ રોટલી ઠાકોરજીને સંતોને જમાડી ત્યાં સાઠ સિત્તેર છોકરાઓને લઈને સંતો શિબિર કરવા ગયા હતા વિવેક સ્વામી બધાય ભૂતપૂર્વ વિદ્યાર્થીને એ કચ્છની અંદર મહારાજ રવા ગામમાં ગયા ત્યાં આગળ રસ રોટલી જમ્યા ત્યાંથી કાળું તળાવ ગયા કાળું તળાવ છે ગામ સારું ઘણી સપ્તાઓ કરાવી વારું રામાનંદ સ્વામી રહેતા ત્યાગ વૈરાગ્ય ની વાતો કેતા કાળા તળાવમાં રામાનંદ સ્વામી બહુ રોકાતા અને ત્યાં આગળ ત્યાગ વૈરાગ્ય ની વાતો કરતા કાળા તળાવે મહારાજે ઘણી સપ્તાહ કરાવી છે એક વાર આ કચ્છની અંદર કાળા તળાવ સરલી ના બધા ગામોની અંદર મહારાજ વિચરણ કરતા હતા તો એની અંદર કાળા તળાવમાં કથા બેહાડેલી કચ્છના ભક્તો કાળા તળાવમાં કથા બેહાડેલી પછી એને ખબર પડી કે મહારાજ આવે ત્યાં કહીને ગયા કે અમે તો ડબાનની અંદર યજ્ઞ કરીએ છે યજ્ઞ કરવાના છે ત્યાં આવો આ બધા ભક્તો ભેગા થઈને ડબા યજ્ઞની અંદર જવા તૈયાર થયા જવા તૈયાર થયા તો અડધે મહારાજ હામાં મળ્યા ક્યાં આલે કે તો કે મારા ડબાનની અંદર યજ્ઞ કરાય ડબાનની અંદર યજ્ઞ નહીં મારે તો અત્યારે આ ગામની અંદર ત્યાં કથા આલે છે હરિભક્તો ત્યાં ગયા હું આવું છું મહારાજ કે જાઓ તો મહારાજ ત્યાંય બેઠેલા હતા મહારાજ કાળા તળા અરે હારી ભક્તો કાળા તળાવ પાછા આવ્યા તો મહારાજ કાળા તળાવમાં આવીને બેઠેલા કે અમે તો ક્યારના વાટ જોયો તમે ક્યાંક ગયા હતા અરે મહારાજ તમે છો કઈ જગ્યાએ ઓલા ગામમાં છો અહીં છો કહી છો મહારાજ કે અમે તો બધે જ છીએ બધે જ છીએ જ્યાં ભક્તોનો ભાવ છે ત્યાં છીએ એવા કાળા તળાવ ગામની અંદર ભગવાન ગણું રહ્યા છે તેરા ગામના રાજા દેવાજી તેના દરબારે ગયા માવજી ત્યાં પણ લીલા બહુ કરી ફરી ફરી તેરા ગામની અંદર દેવાજી છે ત્યાં પણ ઘણી લીલાઓ કરી છે માં અંગરખું પહેરાવ્યું શ્રી અંગે તે ધરાવ્યું કન બી હરિજન છે સારા લાગે સત્સંગ માં બહુ પ્યારા ઘરાણી ગામની અંદર મહારાજ ને અંગરું કે પહેરાવ્યું તેના ભગત બહુ પ્રેમી એને સ્વામી યાદ કર્યા ગામ વ્યાના તળાવે નાથો પાવા ગયો ભાવે વંગાડિયા ગામ અને ત્યાં નાથો કાળા તળાવનો હા અડધો ગાંડો મહારાજને કે તમે ભગવાન છો ભગવાન કે અમે આના ભગવાન અમે તો મનુષ્ય તારે કેટલી આંખો બે મારે કેટલી છે બે તારે કેટલા નાક એક મારે કેટલું એક તારે કેટલા કાન બે મારે બે કાન બે હાથ બે પગ ભગવાન નાથા જ્યાં પાણી પાય અને નાથો જ્યારે વંગળીયા ગામના તળાવના કાંઠે પાવા માટે ગયો ઘોડા સહિત કૂવામાં પડ્યો નાથા ને તો કૂવો બહુ નડ્યો તળાવની અંદર કૂવો હોય ગોમતી અંદર એ છે અંદર એ કૂવો ગોમતીના કાંઠા ઉપર તમે આ અંદર જાઓ દેખાય કૂવો એટલે કૂવો શા માટે ત્યાં કે તળાવનું પાણી ભરેલું હોય એટલે કૂવો કોઈ ખાલી થાય નહીં ગમે એવી પોઝિશન થાય તો કૂવામાં પાણી ભરેલું રહે તળાવ કદાચ એકવાર સુકાવાનું ચાલુ થાય તો કૂવા દ્વારા પણ પાણી મળતું રહે એટલે કૂવો ત્યાં ગળાવી રાખતા આવી એ કૂવાની અંદર નાથો પડ્યો ઘોડા સહિત ગયો અંદર તે સમે હરી બેઠા તા દૂર લાંબા હાથ કરીને જરૂર ઘોડા સહિત કાઢ્યો છે બાર તેની રક્ષા કરી નિરધાર કેવી સરસ ક્રેન બોલો ઘોડા સહિત કાઢ નાખ્યો કુવામાંથી બહાર નાથાને પછી નાથો બહાર નીકળીને કે તમે ભગવાન છો ના ના ભાઈ હું તો મનુષ્ય છું મારે તાર જેવા જ હાથ પગ નાક કાન ક્યાં હું ભગવાન છું ના તો કે હાચું બોલો હું નથી ભગવાન છું ચા બુક લીધી ભગવાનને આ જોઈ છે હવે જો ના બોલ્યા ને હાચું તો વાત છે તમારી અને ખરેખર ચાબુક બે મારી દે ભગવાનને મહારાજ કે ભાઈ ભગવાન ખરો હું આ બોલવું પડ્યું ભગવાન પણ મનાવ્યું પછી નાથે તે નમાવ્યું હાથ જોડીને પ્રાર્થના કરી ત્યારે રાજી થયા પોતે હરી સામત્રામાં તે શ્યામ સધાવ્યા સાથે અક્ષર મુક્તને લાવ્યા અષ્ટમીનો તે ઉત્સવ કરી ગંગામાં નાવા પધાર્યા હરિ સામત્રાની અંદર ભગવાન આવ્યા છે ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે અને ત્યાંથી ગંગામાં નાહવા માટે ગયા છે ત્યાંથી નેત્રા ગામ માં આવ્યા સંતો આંખ બંધ કરો અને ભગવાન નું ધ્યાન કરો ધ્યાન કરીને અક્ષર ધામ દેખાડ્યું તેજ ને મધ્ય ભગવાનની મૂર્તિ જોઈને અતિ આનંદ થયો નેત્રા ગામની અંદર મહારાજે સંતોને ધ્યાન કરાવ્યું ગામ રૂવાના ગઢ ઉપર ગયા સુંદર શ્રી નટવર રાજા એ બહુ સન્માન છે ગામ રાજા એને મહારાજને પોતાના દરબારમાં પધરાવ્યા પછી સર્વે સંતને લાડુ જમાડ્યા પાંચ દિન આનંદ પમાડ્યા પછી ચાલ્યા મનોહર માવ એ ગયા ભાવ પાંચ દિવસ સુધી સંતોને રોજ લાડવા જમાડ્યા ત્યાંથી મહારાજ વિરાનિયા ગામ આવ્યા ગામ લીલા કરી શ્યામે તે કનબી છે સત્સંગી શ્રી હરિતના અંગીયા ગામ ત્યાં આગળ ઘણા બધા કનબી હતા એ બધા મહારાજે સત્સંગી કર્યા આ બધા ગામ એ આપણે જોયા ના હોય તો આપણને ખ્યાલ આવે નહીં જલ્દી યાદે રહે નહીં જે જે પ્રાંતની અંદર હોય ત્યાંના બધા ગામ યાદ રહે કંડારી બાજુનો હોય કે કંડારીને વેમરડીન વેમરડી ને કરજન ને ને પોર ને ઈટોલા ને બધા યાદ રહે હવે એક એ જો કચ્છવાળા ભરી હરિભક્તો સાંભળે કે ઈટોલાનો બળદ તો એને ઈટોલાનું અનુમાન ના આવે કે ઈટોલા ક્યાં આવ્યું ને કેમ આવ્યું આપણે આ સરલી ને બધા સાંભળીએ સામત્રા ને બધું આવે ગયા હોઈએ નહીં તો સામતરા ક્યાં આવ્યું ને કેરા ક્યાં આવ્યું ના ખબર પડે અને જોયેલું હોય અને અનુભવેલું હોય તે લીલાય જલ્દી યાદ રહે ઈટોલાના બળદ બળદ તો એ ઈટોલાનો આવી ઈટોલા ગામની અંદર ફરવા ગયો તો મને ઈટોલા ગામ ઈટોલાની લીલા વાંચું એટલે ઈટોલા ગામ આખું યાદ આવે અને એ બાપુભાઈનું ઘર જ્યાં હતું ત્યાં જ મંદિર છે એ જગ્યા યાદ આવી જાય તરત એટલે આખી લીલા સ્મૃતિમાં રહી જાય સ્મૃતિમાં રહી જાય યાદ રહે આપણે વરતાલના દર્શન કર્યા હોય તો વર્તાલની લીલાઓ આવે બધું દેખાવા લાગે દર્શન એટલે છપ્પયા દેખાવા લાગે એટલે યાદ જલ્દી જે ગામ જ જોયું નથી ગામનું નામે યાદ રાખવું અઘરું પડે હા આ બધા એક ગામમાં હું ગયો નથી પણ આ બધા ગામ હું જોઉં ને તો મને કોણ યાદ આવે છે અત્યારે ખબર હરિભક્તો યાદ આવે છે કારણ કે એ હરિભક્તોને ઓળખવાની આવે મંજી હોય ને કચ્છની અંદર નામ ફિક્સ જ હોય મંજી કાનજીન સૌજીન શિવજીન આવા બધા નામ હોય હજુ આજે એવા હોય તો એ બધા નામ હોય આવે શિવજી હોય તો શિવજી કોડકી કોડકી એટલે કોડકી ગામના એમ શિવજી કોડકી ગામના એમ શિવજી ભાઈ શિવજી રામપર વેકરા એટલે રામપર વેકરાના શિવજી ભાઈ એમાંય પાછું રામપર વેકરામાંય વેકરામાં શિવજી દહ હોય

એકાદશીનો નો ઉત્સવ કીધો ગનો લાવો હરિજને લીધો સુખપુર માં મહારાજ ગયા ત્યાં એકાદશીનો ઉત્સવ કર્યો અને ત્યાં ઘણો બધો ભક્તોએ લાભ લીધો અને એકાદશી હોય એટલે ભજન તો જાજુ કરવું જ પડે એટલે મહારાજ કે હવે સુખપુરમાં રહીએ ને ભજન કરીએ કાલ બારસના પારના કરીને આગળ જશું ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સ્વામી શ્રી ભૂમાનંદ મુનિવીર વીરચીતે